માર્કેટ બંધ થવાના હવે એક મિનિટ જેટલો સમય બાકી છે. તમે જુઓ આજના દિવસની જે એક્શન આપણને બનતી દેખાય, ઉપરના સ્તરથી આપણને સારા એવા વેચવાલી તરફના ટ્રેડ આગળ વધતા દેખાયા. સેન્સેક્સની અંદર જુઓ તમે 1500 પોઈન્ટના ઘટાડા સાથેનું ક્લોઝિંગ આવી રહ્યું છે. નિફ્ટીની અંદર 550 પોઈન્ટ 3.25% સુધીના ઘટાડા સાથેનું ક્લોઝિંગ. મિડકેપના ઇન્ડેક્સમાં જુઓ તો ત્યાં 1200 પોઈન્ટના ઘટાડા સાથે 4% ઘટાડા સાથેનું ક્લોઝિંગ છે. અને બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર જુઓ તો ત્યાં 1667 પોઈન્ટના ઘટાડા સાથે 4.25% ઘટાડા સાથેનું ક્લોઝિંગ આવતું દેખાયું છે. જોકે 1600નું સ્તર અને 3600ના સ્તર જે છે તે આપણને હોલ્ડ થતા દેખાયા છે. તો એ પર્સ્પેક્ટિવ અહીંયા આપણને થોડુંક રિલેક્સેશન આપી રહ્યું છે. એસબીઆઈ બાકીના બધા જ ફ્રન્ટ ઉપરથી આપણે જોઈએ તો આંકડાઓ આપણને નેગેટિવ સાઈડ ઉપરના આવતા જોવા મળી રહ્યા છે. TCS એક કાઉન્ટર રહ્યું જે મજબૂત રહ્યું અને સૌથી મોટું જોવો તો બ્રેકઆઉટ આવતું દેખાયું છે આપણને. ઇન્ડિયા વિક્સની અંદર 25% વધારા સાથે આપણે જોયું તો 23 લેવલ ઉપર આપણને ઇન્ડિયા વિક્સ ક્લોઝ થતો દેખાયો છે. તો ફાઇનલી માર્કેટના અત્યારે લાસ્ટ ક્લોઝ થઈ ગયા છે. ફાઇનલી સારું થયું, 3:30 વાગી ગયા એ પ્રકારનો સિનારિયો દેખાય, નહીંતર આજે બજાર ચાલુ હતું આગળ ને આગળ હજુ પડી જ રહ્યું હોત. તો કુનાલ, જે પ્રમાણેનું ક્લોઝિંગ આવ્યું છે, જે પ્રમાણેનો વિક્સ ક્લોઝિંગ બેઝ પર આગળ વધતો દેખાયો છે, શું ધ્યાન બને છે આવતીકાલે કયા લેવલ્સ બાદ અહીંયાથી આપણને ટ્રેન્ડ બદલાતો દેખાશે ખરીદદારી તરફનો, અથવા તો ફોલોઅપ જો સેલિંગ આવે છે તો કયા લેવલ્સ છે જ્યાંથી ફર્ધર શોર્ટ પણ એડ કરવા આવે તો કરી શકાય? વિક્રમભાઈ, તમે બહુ સરસ મજાની જોક પાસ કર્યો કે સારું થયું 3:30 વાગી ગયા. તો આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલની જો વાત કરીએ તો નિફ્ટી પ્રેઝન્ટ લેવલ લગભગ 16800ના લેવલ પાસે હમણાં ક્લોઝિંગ આપણને બતાવી રહ્યું છે. 16815-21 પાસે આઈ થિંક જો અહીંયાથી ફોલો થ્રુ સેલિંગ આવે છે તો આપણને નિફ્ટી આવતા લગભગ 3-4 દિવસમાં જ પૂરેપૂરી શક્યતા છે 16250-16300 સુધીના લક્ષ્ય દર્શન કરાવી શકે છે. બટ એટ ધ સેમ ટાઈમ જો અહીંયાથી રિવર્સલ આવવું હશે તો નિફ્ટીએ આવતીકાલના દિવસમાં 16950ના ઉપર જવું જરૂરી છે. 16950ની ઉપર જો નિફ્ટી જાય છે તો હું અહીંયાથી એક્સ્ટ્રીમ બુલિશ થઈ જઈશ અને આજના દિવસના લોને ધ્યાનમાં રાખી ને હું અગ્રેસિવ બાઇંગ કરીશ અને ટાર્ગેટ બનશે લગભગ 17300ના. બેંક નિફ્ટી માટે અહીંયાથી જો ફોલો થ્રુ સેલિંગ આવે છે દેન વી નીડ ટુ ટર્ન એક્સ્ટ્રીમલી કોશિયસ. લગભગ આપણને 35,500 સુધીના લેવલ જોવા મળી શકે, એટલે પ્રેઝન્ટ લેવલથી 1700-1700 પોઈન્ટ દૂરની વાત કરું છું. બટ જો અહીંયાથી રિવર્સલ આવવું હશે તો આવતીકાલે બેંક નિફ્ટી અહીંયા ખુલ્યા પછી જો 17200ની ઉપર જાય છે આઈ વિલ ટર્ન અગેન એક્સ્ટ્રીમલી અગ્રેસિવ. 38400 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. સો બંને ઇન્ડાઇસીસમાં બંને સાઈડના વ્યૂ રાખવાના રહેશે. ફોલો થ્રુ સેલિંગ આવે તો અગ્રેસિવ સેલિંગ, અને જો અહીંયાથી બેંક નિફ્ટીમાં લગભગ 300-350 પોઈન્ટ અને નિફ્ટીમાં 150 પોઈન્ટ જેટલા રિવર્સલ દેખાય તો આઈ થિંક વી વિલ ગો અગ્રેસિવલી લોંગ ઓન ધ માર્કેટ.